નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈશું મુખ્ય સમાચાર. ભરૂચ, વાગરા અને અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના ભાજપના કાર્યકરોની ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી રહ્યા ઉપસ્થિત. શંકરસિંહ વાઘેલાના યોજાનાર શક્તિ પ્રદર્શન અંગે ભાજપ અધ્યક્ષની પ્રતિક્રિયા. ભાજપ પોતાના દમ પર ચૂંટણી જીતી શકે છે, પરંતુ જો કોઈએ ભાજપમાં આવવું હોય તો એમનું સ્વાગત છે, જણાવ્યું જીતુ વાઘાણીએ. ભરૂચમાં ઇમરજન્સી સેવા 108ના કર્મચારીઓ હડતાળ પર. વિવિધ પડતર પ્રશ્ને સરકાર સાથે સંગાન ન થતા હડતાળ યથાવત રખાય. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ. રાજપીપળા કોર્ટમાં છત એકાએક ધારાશાયી થતા દોડધામ. મહિલા ધારાશાસ્ત્રીનો આબાદ બચાવ. 20 વર્ષ જૂના કોર્ટ બિલ્ડિંગના સમારકામની માંગ. ભરૂચ સિવિલ હોસ્પિટલ તબીબ અને તેમની ટીમ દ્વારા મહિલાના પેટમાંથી સફળતાપૂર્વક 10 કિલોની ગાંઠ કાઢવામાં આવી. ગાંઠને મેડિકલ ટેસ્ટ કરાવવા લેબોરેટરીમાં મોકલાઈ. ભરૂચ વિધાનસભા મત વિસ્તારની ભાજપની યોજાયેલ બેઠકમાં પ્રદેશ ભાજપ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ભરૂચ વિધાનસભા મત વિસ્તારના ભાજપના કાર્યકરોની બેઠક આજરોજ યોજાઈ હતી, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ભરૂચ ભાજપાના પ્રભારી અજય ચોકસી તેમજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ અધ્યક્ષે કાર્યકરોના ક્લાસ લીધા હતા અને જમીની હકીકત તેમજ ઉમેદવારો અંગેનો સેન્સ મેળવ્યો હતો. ભરૂચ વિધાનસભા સાથે વાગરા અને અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તારના ભાજપના કાર્યકરોની પણ બેઠક યોજાઈ હતી. વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે તૈયારીઓની આ બેઠકોમાં સમીક્ષા કરાઈ હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા 182-82 વિધાનસભાની સમીક્ષા બેઠક ચાલી રહી છે. મંડળના કાર્યકર્તાઓ, પ્રતિનિધિ, આગેવાનોને મળવાનું અને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઈ, વિજયભાઈ રૂપાણીની સરકાર અને ભાજપનો વિચાર જન જન સુધી પહોંચાડી અને વિકાસની દિશામાં જ્યારે સમગ્ર ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે પુનઃ 2017માં જોડાવાની છે એ પ્રકારની કાર્યયોજના બનાવી અને આજે ભરૂચ, અંકલેશ્વર અને વાગરા વિધાનસભાની સમીક્ષા બેઠક છે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના જન્મદિવસ પર યોજાનાર શક્તિ પ્રદર્શન અંગે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે ભાજપ ચૂંટણી પોતાના દમ પર જીતી શકે છે, જો કે કોઈ પણ કાર્યકર કે નેતાએ ભાજપ સાથે જોડાવવું હોય તો એમનું સ્વાગત છે. પણ ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પણને જોડાવવું હોય, એ બૂથનો કાર્યકર્તા હોય, જિલ્લાનો હોય, રાજ્યનો હોય કે દેશનો હોય, અમે અમારી શક્તિમાં ચોક્કસ ઉમેરો કરીશું. પણ અમારો વિચાર અને અમારો વિકાસ એમને લઈને કોઈ પણ જોડાવું હોય તો ભારતીય જનતા પાર્ટી ઓપન છે, પણ ભાજપ એમના બળબૂતા ઉપર જીતવાની છે. આદરણીય શંકરસિંહજીની 2 દિવસ પછી જન્મદિન છે, એમની જન્મની વર્ષગાંઠ છે. વિધાનસભાની અંદર સૌ સાથે કામ કરીએ છીએ. રાજ્યમાં જાહેર જીવનના એ નેતા છે, વિચારોથી અલગ અલગ છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને એમનાથી ખૂબ આગળ છે, પણ એક સાથી તરીકે, આગેવાન તરીકે, એક રાજનેતાના અનેક ગુણોમાંના ઘણા બધા ગુણો આદરણીય શંકરસિંહજીમાં છે. હું ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી એમને જન્મદિનની એડવાન્સ શુભેચ્છાઓ આપું છું. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા 2 દિવસ બાદ યોજાનાર સંમેલનમાં મોટી જાહેરાત કરી શકે છે, ત્યારે ભાજપ પણ આ તક ચૂકવા માંગતું ન હોય એમ પ્રદેશ ભાજપ પ્રમુખની આ પ્રતિક્રિયા પરથી લાગી રહ્યું છે. રાજ્યની વિવિધ જિલ્લાઓમાં ઇમરજન્સી સેવા 108ના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરાયું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઇમરજન્સી સેવા 108ના કર્મચારીઓ દ્વારા અપાયેલ હડતાળના એલાનને ભરૂચ 108ના કર્મચારીઓએ સમર્થન જાહેર કર્યું છે. ભરૂચ જિલ્લામાં કાર્યરત 16 એમ્બ્યુલન્સ પૈકી 7 એમ્બ્યુલન્સના EMT અને પાયલટ સમી સાંજે જિલ્લા અધિકારીને એમ્બ્યુલન્સની ચાવી તેમજ મોબાઈલ હેન્ડઓવર કર્યા હતા, જેના કારણે 108 એમ્બ્યુલન્સના પૈડા થંભી ગયા હતા. પગાર વધારો, વર્ગ 3માં સમાવેશ અને વિવિધ સુવિધા આપવી સહિતની પડતર માંગણી સાથે 108 સેવાના કર્મચારીઓ મહેસાણા ખાતે ચાલી રહેલ આંદોલનમાં સમર્થન આપવા રવાના થયા હતા. ગતરોજ સાંજના સમયે સરકાર દ્વારા 108ની હડતાળ સમેટાઈ હોવાનું એલાન કરાયું હતું, પરંતુ ભરૂચ 108 કર્મચારીઓએ હડતાળ યથાવત રાખી હતી. મારું નામ બારિયા ભદ્રેશ છે. હું છેલ્લા 4.5 વર્ષથી જીવીકે EMRIમાં EMT તરીકે ફરજ બજાવું છું એમ્બ્યુલન્સમાં, અને છેલ્લા
સાડા ચાર વર્ષથી અમે જોઈએ છીએ, અમારું શોષણ બહુ કરતા છે અને અમારા ઘણા બધા ઘણા 7 દિવસથી સ્ટ્રાઇક ચાલતી છે. અમે 2 મહિના પહેલાં બી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું અમારી મુશ્કેલી બાબતે, અમારી જેટલા મુદ્દા છે એ બાબતે, પણ કોઈ મુદ્દાનું સોલ્યુશન આવ્યું ન હતું. એના લીધે અમારે છેલ્લે સ્ટ્રાઇક પાડવાનું પગલું ભરવું પડ્યું છે. આ તરફ ભરૂચ 108ના જિલ્લા અધિકારી ફયાઝ પઠાણનું કહેવું છે કે કર્મચારીઓની માંગણી સરકાર સમક્ષ રજૂ થઈ ગઈ હોવા છતાં તેઓ દ્વારા હડતાલનું એલાન અપાયું છે. લોકોને સમયસર આરોગ્ય સેવા મળી રહે તે માટે સરકારની વિવિધ એજન્સી સાથે સંપર્ક કરી આજે મધરાત 12 વાગ્યા સુધીમાં તમામ એમ્બ્યુલન્સ કાર્યરત કરી દેવામાં આવશે. ભરૂચ જિલ્લામાં કુલ 16 108માં 68 કર્મચારીઓ ફરજ બજાવે છે, જે પૈકી 7 એમ્બ્યુલન્સના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે અંતરિયાળ વિસ્તારના લોકોને સમયસર આરોગ્ય સેવા મળી રહે તે અંગેની તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવે એ જરૂરી છે. ભરૂચ 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ હડતાલમાં જવાનો નિર્ણય કરેલો છે. એમની પડતર માંગણીઓ વિશે એમણે હડતાળનું આહવાન કર્યું છે. એમની માંગણીઓ ઓલરેડી ગવર્મેન્ટ પાસે વિચારાધીન છે અને ઓલરેડી પોઝિટિવ નિર્ણય આવે એવી શક્યતા છે. તે છતાં એમણે હડતાળ પર ઉતારવાનો નિર્ણય કરી અને ગાડીઓ બંધ કરી અને નીકળી ગયા છે. અને ગવર્મેન્ટ એજન્સીસની મદદ લઈ અને આ જેટલી પણ બંધ ગાડીઓ થયેલી છે એ બધી ગાડીઓ આપણે રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ કરી દઈશું. રાજપીપળા સ્થિત જિલ્લા ન્યાયાલયની વકીલોની પોશ રૂમની છત અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. રાજપીપળા સ્થિત જિલ્લા ન્યાયાલયની વકીલોની પોશ રૂમમાં કચેરીના કામકાજના સમય દરમિયાન અચાનક છત તૂટીને નીચે પડતા એક મહિલા વકીલનો આબાદ બચાવ થયો હતો. મહિલા વકીલ એકતા વસાવાનું નસીબ ત્યાં કામ કરી ગયું કે તે પોતે તો ખુરશી પર ત્યાં બેસવા જ જતા હતા અને અચાનક તેમને કોઈ કામ યાદ આવ્યું અને કામ અડધે ત્યાંથી નીકળી ગયા અને આ વકીલની જગ્યા પર ખુરશીનો કચ્ચેદાન વળી ગયો. જો તે ત્યાં બેઠા હોત તો તેઓ ગંભીર ઇજાગ્રસ્ત અથવા મોત પણ નીપજ્યું હોત. આ કોર્ટ બિલ્ડિંગ આશરે 200 વર્ષ પુરાણી હોય, જો તેને રિનોવેશન તાત્કાલિક ન કરવામાં આવે તો આવનારા દિવસોમાં હજુ મોટી ઘટના બની શકે તેમ છે. તો આ મામલે રાજપીપળા સ્થિત ન્યાયાલયમાં વહેલી તકે રિનોવેશનની માંગ વકીલોમાં ઉગ્ર બની છે. આપાતકાલીન બચાવ થયો છે અને હું બચી ગયો. જો કદાચ હું ટેબલ ખુરશી મારી ખુરશી પર બેઠી હોત તો મારું મૃત્યુ લગભગ નિશ્ચિત હોત. અને આ જે છત છે આ ટુકડો એટલો મોટો હતો કે મારા કદાચ મોટો હોત તો મારા બાજુમાં બેઠેલા જે ચીમનભાઈ છે એમનું પણ કદાચ ઈજા થઈ હોત. અને સારું થયું કે બચી ગઈ. અને આ ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબો અને ટીમ દ્વારા મહિલાના પેટમાંથી ઓપરેશન કરી સફળતાપૂર્વક 10 કિલોની ગાંઠ ખાડવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ખાતે રહેતા અને છૂટક ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા મૂળ લીમડીના લીલાબેન ઓરનું પેટ 9 મહિનાનો ગર્ભ હોય તેવું ફૂલી ગઈ હોય. તેમની ઘણી જ તકલીફોનો સામનો કરવો પડતો હતો ત્યારે તેઓ દ્વારા પ્રથમ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવ્યા બાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમને પેટમાં ગાંઠ છે અને તેને ઓપરેશન કરીને બહાર કાઢવી પડશે. પરંતુ પેશન્ટ ઓપરેશન કરાવવા તૈયાર ન હોવાથી ડોક્ટર દ્વારા સમજાવી ઓપરેશન કરાવવા તૈયાર કર્યા હતા. અને લીલાબેનનું આજે સવારે 10 વાગે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 3 ડોક્ટરો અને નર્સિંગની ટીમ સાથે 1.5 કલાક ચાલેલ ઓપરેશનમાં લીલાબેનના પેટમાંથી 10 કિલોની મોટી અંડાશયની ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢી હતી અને આ ગાંઠને મેડિકલ ટેસ્ટ કરાવવા લેબોરેટરીમાં મોકલી દેવામાં આવી છે અને હાલમાં મહિલા લીલાબેન પણ સ્વસ્થ છે. પેશન્ટ ઓપરેશન કે લીએ ભી તૈયાર નહીં થી ઇતને ટાઈમ સે ગાંઠ હોને કે બાદ ભી પર અભી હમને ઉસકો તૈયાર કરકે સમજાયા સિવિલ હોસ્પિટલ મેં અચ્છી સારવાર હો સકતી હૈ ઉસકી યે સમજાયા ઉસકો ફિર વો તૈયાર હો ગઈ ફિર અભી આજ હમને ઉસકા ઓપરેશન કિયા ઓપરેશન કે ટાઈમ પે હમને પેટ ખોલ કે દેખા તબ વો ફાઇબ્રોસ કી ગાંઠ તો નહીં લગ રહી થી લેકિન ઓવેરિયન સિસ્ટ થા બહોત બડા 10 કિલો જિતના ઓવેરિયન સિસ્ટ થા ઉસકા અભી વો હમને નિકાલ દિયા હૈ ઉસકા ગર્ભાશય ભી નિકાલ દિયા હૈ અભી પેશન્ટ કી હાલત અચ્છી હૈ. ભરૂચ RCC દ્વારા તારીખ 20મી જુલાઈના રોજ સાંજે 36 કલાકે રોટરી હોલ ખાતે 244મી બુક લવર્સ મીટ યોજાશે, જેમાં યુવા વક્તા ડેનિસ લેખક જ્યોર્જ ઓરવેલ લિખિત પુસ્તક એનિમલ ફાર્મનો પરિચય કરાવશે, જેનો પુસ્તક પ્રેમીઓને લાભ લેવા અનુરોધ કર્યો છે.
બુધવારના રોજ સવારથી જ ભરૂચ શહેરમાં ભારે ઉકળાટ જોવા મળ્યો હતો, જે બાદ બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક દેમાર વરસાદ વરસતા શહેરીજનોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. જોતજોતામાં શહેરના જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા. બપોર બાદ વરસેલ વરસાદના પગલે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું, તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. ગ્રાહકો માટે ખુશખબરી, વિવિધ પેકેજમાં વધારાની ચેનલ નિહાળવાનો લાભ મળી શકશે. જીટીપીએલના ગ્રાહકો સેટઅપ બોક્સમાં 111 ચેનલ વધારાની નિહાળી શકશે. જીટીપીએલ ગ્રાહક મિત્રો કે લિયે ખુશખબરી, અબ આપકા મનોરંજન હો જાયેગા દોગના. જી હા, 20 જુલાઈ સે જીટીપીએલ સેટઅપ બોક્સ મેં 336 ચેનલ્સ કે બદલે આપકો મિલેંગે 447 ચેનલ્સ કા મનોરંજન, યાની કી અબ 111 ચેનલ્સ કા અધિક મનોરંજન. પાવો પેકેજ મેં પાઈએ એડિશનલ 70 ચેનલ્સ, રોયલ પેકેજ મેં પાઈએ એડિશનલ 78 ચેનલ્સ, और रॉयल एचडी पैकेज में पाइए एडिशनल 78 और 33 एचडी चैनल्स का निरंतर आनंद. जीटीपीएल केबल वही टेक्नोलॉजी नहीं. વાલિયા તાલુકાના વિઠ્ઠલગામ પાસે વાલિયા ભાજપા મહામંત્રીની કાર પલટી મારી ઘરમાં ઘૂસી જતા નાસભાગ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના ભાજપના મહામંત્રી સેવંતુભાઈ વસાવા આજ રોજ પોતાના ગામ ભમાડિયાથી વાલિયા તરફ પોતાની કાર નંબર GJ16BK8914 લઈ ગામના ચાર વ્યક્તિઓ સાથે આવી રહ્યા હતા. તે વેળાએ તેઓનો કારના સ્ટીરિંગ પર કાબુ ન રહેતા કાર વિઠ્ઠલગામ ખાતે પલટી ખાઈ માર્ગની બાજુમાં આવેલ ઘરમાં ઘૂસી જતા નાસભાગ મચી જવા પામી હતી. સદનસીબે કારમાં બેઠેલા વાલિયા ભાજપના મહામંત્રી સેવંતુભાઈ વસાવા અને એક મહિલા અને એક બાળકી સહિત ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. સદર અકસ્માતમાં કાર ઘરમાં ઘૂસી જતા મકાન માલિકને આંશિક નુકસાન થવા પામ્યું હતું. બનાવ અંગે કોઈ પણ જાતની ફરિયાદ નોંધાવા પામી નથી. વાલિયાના વટારિયા પાસે ટ્રક વૃક્ષ સાથે ભટકાતા ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રક નંબર AP04TU3699નો ચાલક મોરબીથી ટાયર્સ ભરીને આંધ્રપ્રદેશ ખાતે જઈ રહ્યો હતો. તે વેળાએ આજરોજ 6 વાગ્યાની આસપાસ વાલિયાના વટારિયા ગામ પાસેથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રક ચાલકનું સ્ટેરિંગ પર કાબુ ન રહેતા ટ્રક માર્ગની બાજુમાં આવેલ વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે માર્ગની બાજુના 2-3 વૃક્ષો તોડી ટ્રક અન્ય વૃક્ષ સાથે ભટકાઈ હતી. બનાવ અંગે વાલિયા પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. ભરૂચના સૈયદવાડમાં આવેલ નન્નુ મિયા દરગાહ ખાતે સંદલ શરીફનું આયોજન કરાયું. મંગળવારના રોજ શહેરના સૈયદવાડ સ્થિત નન્નુ મિયા બાવાની દરગાહ ખાતે સંદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૈયદવાડની નન્નુ મિયાની દરગાહ સુધી જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. વૃક્ષારોપણ કર્યું હતું. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય મહેશ ઠાકર અને સ્થાનિક રહીશો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. હોળીમાં જતા હોય કબીરવડ અને ઘૂંટડો મારી દઈએ, ગ્લાસ ભરીને પાણી પીએ, એવું આજે તમે બધા બેઠા છો, એવું આવું ક્યારેય નહીં કરી શકો. કારણ કે પાણી પ્રદૂષિત છે. આપણે નેચરલ વોટર
જે કહીએ છીએ એ કોઈ પી જ શકતા નથી. બધાને ઘરે આવો સિસ્ટમ છે, બધા બહારથી જગ મંગાવે છે. તો આજનો જે જન્મેલો બાળક છે એ 20 વર્ષ પછી એ શું એનું શું થશે? અંકલેશ્વરના સરફુદ્દીન ગામ નર્મદા નદીમાં એક યુવાને ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના નવાતરિયા ગામે રહેતો 18 વર્ષીય હિરેશ સતીશ વસાવા તારીખ 17 જુલાઈએ તેનું મોપેડ લઈ સરકુદીન ગામે ગયો હતો, જ્યાં અગમ્ય કારણોસર તેને નર્મદા નદીમાં ઝંપલાવી દેતા નદીના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આઈટીઆઈમાં અભ્યાસ કરતા નવયુવાને અંતિમવાદી પગલું શા માટે ભર્યું એ જાણવા મળી શક્યું નથી. ભરૂચની હોટલ રિજેન્ટા સેન્ટ્રલ ખાતે મીરા ક્રિએશન એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરાયું. ભરૂચના ડ્રેસ ડિઝાઇનર કૌશલ પટેલ દ્વારા તૈયાર કરેલ ડિઝાઇનર કુર્તીઝ, સ્કર્ટ્સ, પ્લાઝો, લેગિન્સ તથા અન્ય ફેશન એક્સેસરીઝનું એક્ઝિબિશન કમ સેલનું હોટલ રિજેન્ટા ખાતે આયોજન કરાયું, જેનો ફેશન પ્રેમી જનતાએ લાભ લીધો. કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય લઘુમતી કમિશનના સભ્ય ખુરશીદ દસ્તુરજીની અધ્યક્ષતામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ. ભારત સરકારના રાષ્ટ્રીય લઘુમતી કમિશનના સભ્ય ખુરશીદ કે દસ્તુરજીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડમાં લઘુમતી સમાજના અગ્રણીઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી ખુરશીદ દસ્તુરજીએ વડાપ્રધાનના લઘુમતીઓના કલ્યાણ માટેની 15 મુદ્દા અંગેની જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા થયેલ પ્રગતિ અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર NC શાહ, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અર્ગે તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરમાં સર્જાતી પાણીની સમસ્યા નિવારવા ભરૂચ નગર સેવા સદન દ્વારા સુચારુ આયોજન કરાયું છે. ભરૂચ શહેરમાં અવારનવાર પાણીની સમસ્યા ઉભી થાય છે. નર્મદા નહેરમાં જ્યારે ભંગાણ પડે અથવા સમારકામની કામગીરી કરવાની હોય ત્યારે શહેરનો પાણી પુરવઠો ખોરવાય છે. ઉપરાંત કેનાલથી માતરિયા તળાવ સુધીની લાઇનમાં ભંગાણના કારણે પણ પાણીની સમસ્યા ઉભી થાય છે. ત્યારે નર્મદા કેનાલ નજીક પાણીની સ્ટોરેજ માટે તળાવ બનાવવા અંગેનો ઠરાવ સોમવારના રોજ મળનાર નગરપાલિકાની સામાન્ય સભામાં કરાશે. આ તળાવના પાણીને પાઇપલાઇન મારફતે અયોધ્યા પમ્પિંગ સ્ટેશન સુધી લઈ જવાનું આયોજન કરાયું છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો નોંધે. તારીખ 20 જુલાઈના રોજ 22 કેવી APMC ફીડર પર અગત્યનું કામ કરવાનું હોવાથી સવારના 8 કલાકથી સાંજના 6 કલાક દરમિયાન ફીડર પરના વિસ્તારો જેવા કે શ્રવણ ચોકડીથી જંબુસર ચોકડી, શેરપુરા રોડ, મુસ્લિમ સોસાયટી તેમજ આસપાસના વિસ્તારો, નવી શાક માર્કેટ, વસીલા સોસાયટી, દહેગામ ચોકડી, કંથારિયા રોડ માં વીજ પુરવઠો મળી શકશે નહીં, જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ, વાગરા અને અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના ભાજપના કાર્યકરોની ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી રહ્યા ઉપસ્થિત. શંકરસિંહ વાઘેલાના યોજાનાર શક્તિ પ્રદર્શન અંગે ભાજપ અધ્યક્ષની પ્રતિક્રિયા. ભાજપ પોતાના દમ પર જ ચૂંટણી જીતી શકે છે, પરંતુ જો કોઈએ ભાજપમાં આવવું હોય તો એમનું સ્વાગત છે, જણાવ્યું જીતુ વાઘાણીએ. ભરૂચમાં ઇમરજન્સી સેવા 108ના કર્મચારીઓ હડતાળ પર. વિવિધ પડતર પ્રશ્ને સરકાર સાથે સંગાન ન થતા હડતાળ યથાવત રખાય. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ. રાજપીપળા કોર્ટમાં છત એકાએક ધારાશાહી થતા દોડધામ. મહિલા ધારાશાસ્ત્રીનો આબાદ બચાવ. 20 વર્ષ જૂના કોર્ટ બિલ્ડિંગના સમારકામની માંગ. ભરૂચ સિવિલ હોસ્પિટલ તબીબ અને તેમની ટીમ દ્વારા મહિલાના પેટમાંથી સફળતાપૂર્વક 10 કિલોની ગાંઠ કાઢવામાં આવી. ગાંઠને મેડિકલ ટેસ્ટ કરાવવા લેબોરેટરીમાં મોકલાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. We'll be right back.